गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो आज आपका विषय है गुजराती पाठ 6 बतक अने अश्वपाहन हंस। એનો સ્વાધ્યાય આપણે જોતા હતા, એમાં જો પ્રશ્ન આવે આરંભ વાંચો બોલો અને લખો। જો આની અંદર શું કરવાનું છે, આપણે આરંભના વાક્યમાં શું કરી ગયા, અને તેથી અને એટલે નો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું છે, એટલે કે વાક્યની વચ્ચે તેથી અને એટલે મૂક્યું છે। પણ અહીંયા શું કરવાનું છે, વાક્યને અંતે તેથી અને એટલે મૂકવાનું છે। જ્યાં વાક્ય શરૂ થાય છે પછી તેથી અને એટલે મૂકવાનું છે। જો અહીંયા ઉદાહરણ આપે છે, દવા કેમ લેવી પડે, પ્રશ્નાર્થી નો પ્રશ્ન પૂછ્યો છે, દવા કેમ લેવી પડે, જવાબ શું આવશે, તાપ આવ્યો છે તેથી અથવા એટલે, તાપ આવ્યો છે તેથી એટલે અથવા એટલે। જો અહીંયા વાક્ય પૂરું થાય છે, તાપ આવે છે પૂરું થાય છે, પછી તેથી અને એટલે લખેલું છે, એટલે વાક્યના અંતે તેથી અથવા એટલે મૂકવાનું છે। પ્રશ્ન નંબર 1, ઘર શા માટે કરીએ છીએ, ઘર શા માટે કરીએ છીએ, જવાબમાં શું આવશે, દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી અથવા એટલે, દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી અથવા એટલે। આપણે બધા ઘર શા માટે કરીએ છીએ, આપણા દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી। ચાલો પ્રશ્ન નંબર 2, ચોકલેટ કેમ ખરીદી, ચોકલેટ કેમ ખરીદી, જવાબ શું આવશે, બર્થડે હતી તેથી અથવા એટલે, બર્થડે હતી તેથી અથવા એટલે। પ્રશ્ન નંબર 3, અશ્વિન શા માટે રડ્યો, અશ્વિન શા માટે રડ્યો, જવાબ શું આવશે, લપસી પડ્યો તેથી અથવા એટલે, લપસી પડ્યો તેથી અથવા એટલે। પ્રશ્ન નંબર 4, જાગૃતિ શા માટે દોડી, જાગૃતિ શા માટે દોડી, જવાબ શું આવશે, રિક્ષા આવી તેથી અથવા એટલે, રિક્ષા આવી તેથી અથવા એટલે। પ્રશ્ન નંબર 5, વહેલા કેમ ઊંઘી ગયા, વહેલા કેમ ઊંઘી ગયા, જવાબ શું આવશે, થાક લાગ્યો તેથી અથવા એટલે, થાક લાગ્યો તેથી અથવા એટલે। આ પ્રશ્ન જવાબ તમે બધા ચોપડીની અંદર પૂરવાનું છે અને એકદમ સારા અક્ષરે લખાવવું જોઈએ, બરાબર। ચલો આગળનો પ્રશ્ન સૂચનામાંથી છે, ધ્યાને સમજો, કયું બરાબર સમજાય છે, બરાબર લાગે તેની સામે ખાનામાં ખરાની નિશાની કરો, જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો, જો કૌંસમાં આપણે આપણે બીજા વિકલ્પ કે અને તો પણ એટલે। આ વાક્યની અંદર જે વિકલ્પ બરાબર ના લાગે તેની જગ્યાએ તેને છેપીને કે અને તો પણ અને એટલે આ વિકલ્પ મૂકવાના છે, અને બરાબર લાગે તેની અંદર કઈ કરવાનું નથી, ખાલી ખાનામાં ખરાની નિશાની કરવાની છે। જો ચાલો પહેલો પ્રશ્ન, કોમલ અને કરીના વાતો કરે છે, કોમલ અને કરીના વાતો કરે છે, આ વાક્ય બરાબર બંધ બેસે છે, એની અંદર વિકલ્પ મૂકેલો
વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. નવખાનામાં એક લઈ. ચલો અસંખ્ય સંવૃતના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. સંવૃતના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. માછલીની અંદર ચોપડ વિકલ્પ બની જશે છે કે નહીં? તો ના, ચોપડ વિકલ્પ યોગ્ય રાખ્યું નથી. એટલે ચોપડની જગ્યા શું આવશે? એટલે ચોપડ જગ્યા શું આવશે? એટલે ચોપડ ઉપર છે તો વાણીને ખાનામાં રાખો. એટલે સંવૃતના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. સંવૃતના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. ચાલો ખાનામાં લખો. એટલે આગળનો પ્રશ્ન. ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકનું ચૂંટણીમાં રોકાયું. ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકનું ચૂંટણીમાં રોકાયું. આ આપણને એટલે શબ્દ બંધ બેસે છે કે નહીં? તો હા, આ એટલે કેમ છે વાંચી યોગ્ય રીતે બોલાય છે. તો શું આપણે ખાનામાં કરું? વરસાદ પડતો હતો એટલે બતકનું ચૂંટણીમાં રોકાયું. હજુ જે વાક્યમાં વિકલ્પ યોગ્ય બંધ બેસે છે તેમાં શું કરવાનું છે? ખરું. અને જે વાક્યમાં બંધ બેસતો નથી તેના ઉપર છેકો મારીને આ ખાનાની અંદર વિકલ્પ લખવાના છે. છેકો મારીને ખાનાની અંદર વિકલ્પ લખવાના. જેમાં બંધ બેસે છે વાક્ય બરાબર લાગે છે વિકલ્પ તેમાં ખરાબી. ચાલો ફટાફટ કરીએ બધા. ચાલો આગળ આપણે પાના નંબર 94 ઉપર પ્રશ્ન પૂરો થયો છે. હવે નવો પ્રશ્ન પાના નંબર 95. જો સૂચના વાંચું છું, જે જે શબ્દ બરાબર ન લાગે તે શબ્દ છેકી નાખો. વાક્યની અંદર જે શબ્દ આપણને બરાબર ન લાગે તે શબ્દને છેકી નાખવાનો છે. જો ઉદાહરણ આપેલું છે, હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી. હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ આ ચાર વિકલ્પમાંથી જે શબ્દ આપણને બરાબર ન લાગે એને છેકી નાખવાનો છે અને જે યોગ્ય લાગે એને રહેવા દેવાનો છે. તો પહેલામાં શું આવશે? હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી. એટલે અને કે અને તેથી ઉપર છેકા મારવાનો. અને કે અને તેથી ઉપર છેકો મારવાનો એટલે વાક્ય બનશે, હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. ચાલો અને કે તેથી ઉપર છેકો મારો. હવે પહેલું એક નંબર, તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો. તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો. આમાં આવશે અને, આની અંદર શું આવશે? એણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થયો. એટલે અને કે અને પણ ઉપર છેકો મારો. અને કે અને પણ ઉપર છેકો. તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. બે નંબર, હંસ કન્યાએ તેને કહ્યું અને કે તેથી પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. હંસ કન્યાએ તેને કહ્યું અને કે તેથી પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. તો અહીંયા વાક્ય શું બનશે? હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. એટલે અને તેથી અને પણ ઉપર છેકો મારો. અને તેથી અને પણ ઉપર છેકો મારો. પછી આગળનો પ્રશ્ન, કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો અને કે તેથી પણ ડોલમાં પાણી રહેશે નહીં. કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો અને કે તેથી પણ ડોલમાં પાણી રહેશે નહીં. જો અહીંયા વાક્ય શું બનશે? કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. અને કે અને તેથી ઉપર છેકો મારવાનો. અને કે અને તેથી ઉપર છેકો મારવાનો. આગળનો પ્રશ્ન, રસ્તામાં કેળાની છાલ હતી અને કે તેથી પણ તેનો પગ લપસી ગયો. રસ્તામાં કેળાની છાલ હતી અને કે તેથી પણ તેનો પગ લપસી ગયો. અહીંયા શું વાક્ય બનશે? રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. અને
કે અને પણ ઉપર છેકો મારો, અને કે અને પણ ઉપર છેકો મારો. ચાલો થઈ ગયું બધાનું. ઓકે ચાલો આગળનો પ્રશ્ન. કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. કૌંસમાં જુઓ શબ્દ આપેલા છે અને પણ તો પણ કે એટલે અથવા, અને કે અને પણ તો પણ કે એટલે અથવા, આટલા શબ્દનો ઉપયોગ કરીને સંવાદ પૂરો કરવાનો છે. જુઓ નીચે મમ્મી અને રાધાનો સંવાદ આપેલો છે, એ આપણે પૂર્ણ કરવાનો છે. શેનો ઉપયોગ કરીને? અને પણ તો પણ કે એટલે અથવા, આટલા શબ્દનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરવાનો છે. ચાલો જુઓ પહેલું વાંચું છું. મમ્મી કહે બેટા તાવ ઉતર્યો. મમ્મી શું પૂછે છે? બેટા તાવ ઉતર્યો. રાધા હા તાવ નથી. પછી ખાનું આપણું છે ખાલી જગ્યા પગ દુખે છે. રાધા શું કહે છે? હા તાવ નથી ખાલી જગ્યા પગ દુખે છે. તો અહીંયા શું આવશે? પણ. શું આવશે? પણ. રાધા શું કહે છે? હા તાવ નથી પણ પગ દુખે છે. રાધા શું કહે છે? હા તાવ નથી પણ પગ દુખે છે. પછી મમ્મી શું કહે છે? મમ્મી તું દવા લે છે? ખાલી જગ્યા ખોરાક તો સરખો લેતી નથી. મમ્મી શું કહે છે? તું દવા લે છે? ખાલી જગ્યા ખોરાક તો સરખો લેતી નથી. તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી. અને શું આવશે? પણ. તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી. ચાલો એના પછી રાધા કહે છે હા મમ્મી દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ, ખાલી જગ્યા ગોળ આપ પણ જલ્દી કર. હા મમ્મી દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ, ખાલી જગ્યા ગોળ આપ પણ જલ્દી કર. અહીંયા શું આવશે? અથવા. શું આવશે? અથવા. રાધા શું કહે છે? હા મમ્મી દવા આપ, દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ આપ પણ જલ્દી કર. શું આવશે? અથવા. ચાલો આગળ. મમ્મી બોલે છે જો બેટા ડોક્ટર અંકલ કહેતા હતા ખાલી જગ્યા દવા કડવી હોય ખાલી જગ્યા લેવી તો પડે જ, આજે તું સારા ન જઈશ, આરામ કર, ખાલી જગ્યા ઓછો ખોરાક લે. જો બેટા ડોક્ટર અંકલ કહેતા હતા ખાલી જગ્યા, ડોક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય, દવા કડવી હોય પણ લેવી તો પડે, આજે તું શાળાએ ન જઈશ, આરામ કર, અને શું આવશે? અને ઓછો ખોરાક લે. આરામ કર અને ઓછો ખોરાક લે. જુઓ પૂરું વાક્ય બની ગયું ને. જો બેટા ડોક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય પણ લેવી તો પડે જ, આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. રાધા આજે મારી શાળામાં રમત ગમત સ્પર્ધા છે, ખાલી જગ્યા મને શાળાએ જવાની ઈચ્છા છે. આજે મારી શાળામાં રમત ગમત સ્પર્ધા છે, ખાલી જગ્યા મને શાળાએ જવાની ઈચ્છા છે. રાધા શું કહે છે? આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે. અહીંયા શું આવશે? એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી શું કહે છે? હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું, આજે તો તું દવા લે ખાલી જગ્યા આરામ કર. હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું, આજે તો તું દવા લે ખાલી જગ્યા આરામ કર. આમાં શું આવશે? આજે તો તું દવા લે અને આરામ કર. હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું, આજે તું દવા લે અને આરામ કર. ચાલો અહીંયા પૂરું થાય છે, લખાઈ ગયું બધાનું? ઓકે ચાલો.